નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. તો અગાઉ આપણે સંખ્યાને એકમ દશક અને સોના સ્થાને લખતા શીખ્યા હતા, તેવી રીતે નીચેની સંખ્યાઓમાં લીટી જોડેલા અંકની સ્થાન કિંમત લખો. તો અહીં આપણે જોવાનું છે કે કયા સ્થાને નીચે લીટી કરેલી છે, એકમ દશક કે સોના સ્થાન. તો અહીં છે 7 નીચે લીટી કરેલી છે જે એકમ કહેવાય છે, તેથી તેની સ્થાન કિંમત 7 લખાશે. અહીં સંખ્યા છે 50, એકમ અને દશક, દશકના સ્થાને નીચે સ્થાન નીચે લીટી કરેલી છે, તેથી તેની સ્થાન કિંમત 50 થશે. અહીં સંખ્યા છે 99, તો એકમના સ્થાન નીચે લીટી કરેલી છે, જેથી તેની સ્થાન કિંમત 9. સંખ્યા છે 137, એકમ અને દશક, દશકના સ્થાન નીચે લીટી કરેલી છે, તેથી તેની સ્થાન કિંમત 30. સંખ્યા આપેલી છે 207, તો તેની સ્થાન કિંમત બનશે 200. 167, જેની સ્થાન કિંમત 60. હવે આગળ નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. અહીં જે સંખ્યા આપેલી છે તેને એકમ, દશક અને સોના સ્થાનમાં લખવાની છે. તો અહીં 100, તો સોના સ્થાન પર છે 1, દશક, દશકના સ્થાન પર છે 1, એકમ, એકમના સ્થાન પર કઈ સંખ્યા છે 9. એ જ રીતે 100, તો સોના સ્થાન પર 2 સંખ્યા છે, દશકના સ્થાન પર 2 સંખ્યા છે અને એકમના સ્થાન પર 8. એ જ રીતે 6, 100 કે કહેવાય દશકના સ્થાનમાં આવશે 6 અને એકમના સ્થાન પર આવશે 9. હવે જોઈએ સૌથી નાની સંખ્યા ફરતે ગોળ અને સૌથી મોટી સંખ્યા ફરતે ચોરસ કરો. અહીં આપેલી સંખ્યામાં નાની સંખ્યા સુધી તેની પર ગોળ કરવાનું છે અને મોટી સંખ્યા સુધી તેના પર ચોરસ કરવાનું છે. સંખ્યા આપેલી છે 215, 169, 268, 210, 217. જેમાં સૌથી નાની સંખ્યા કઈ છે, 169, તો તેના પર ગોળ કરીશું. અને મોટી સંખ્યા કઈ છે, 268, તેથી તેના પર ચોરસ કરીશું. આગળ 637, 673, 476, 467, 136, જેમાં નાની સંખ્યા કઈ છે, 136, તો તેના પર ગુણ કરીએ. અને મોટી સંખ્યા કઈ છે, 673, તેના પર ચોરસ કરીએ. હવે આપણે જોઈએ ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યા કઈ રીતે લખાશે તેના વિશે શીખીએ. તો અહીં મેં સમજૂતી માટે એક દાદરનું ચિત્ર આપેલું છે, જેમાં જે દાદર ચડતી વખતે આપણે કયા અંકથી શરૂ કરીએ, 0, 1, 2, 3, 4, 5, 6 એ નાની સંખ્યાની શરૂઆત કરીએ અને જેમ જેમ આગળ જઈએ તેમ સંખ્યા મોટી બનતી જશે. તેવી જ રીતે તે દાદર પરથી ઉતરી ત્યારે 6, 5, 4, 3, 2, 1, 0 એટલે કે મોટી સંખ્યાથી શરૂ થાય અને જેમ જેમ નીચે ઉતરે એમ સંખ્યા નાની બનતી જશે. તો ચડતા ક્રમમાં લખો તો તેમાં આવશે પહેલા નાની સંખ્યા, તો નાની સંખ્યા કઈ છે, 18. ત્યાર પછી તેનાથી મોટી સંખ્યા 22, ત્યાર પછી 38, ત્યાર પછી 42, ત્યાર પછી 56. એવી જ રીતે 56, 174, 152, 101 અને 58. તો તેમાંથી નાની સંખ્યા કઈ છે, 56. તેનાથી મોટી સંખ્યા 98, ત્યાર પછી 101, ત્યાર પછી 152, પછી આવશે 174. એ જ રીતે હવે સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. તો જેમ સંખ્યા આપણે ઉતરી એટલે કે શરૂઆતમાં મોટી સંખ્યા લેવાની અને ત્યાર પછી નાની સંખ્યા લેતું જવાનું. તો મોટી સંખ્યા કઈ છે, 99, તેનાથી નાની સંખ્યા 61, ત્યાર પછી 44, પછી આવશે 22, પછી આવશે 60. આગળ 105, 76, 196, 118, 110, જેમાં મોટી સંખ્યા છે 196, ત્યાર પછી આવશે 118, ત્યાર પછી આવશે 110,
પછી આવશે 105 પછી આવશે 76